સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે ગાયને અડફેટે લેતા ગાયના ચારે પગ ફેલ થઈ ગયા હતા અને શરીરે ઈજાઓ પહોંચાડી વાહન ચાલક ભાગી ગયો હતો. તો જીવદયા પ્રેમીઓ દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સારવાર હાથ ધરી હતી. ભાંખરિયા બસ સ્ટેશન પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ભારે વાહન ચાલક ફૂલ ફાસ્ટ હંકારી લાવી ગાયને અડફેટે લેતા ગાયના ચારે પગે ઈજાઓ પહોંચતા ચારે પગ ફેલ થઈ ગયા હતા અને શરીરે પણ ઈજાઓ પહોંચી હતી. તો સવારે અકસ્માત સ્થળે લોકોના ટોરેટોરા એકઠા થઈ ગયા હતા, જેમાંથી જીવદયા પ્રેમી દ્વારા ગૌરક્ષક મહંત સુનિલદાસ મહારાજને ફોન કરતા મહંત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સના પાયલોટ અંકિતભાઈ પટેલ તથા પશુ ચિકિત્સક સિટીબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાયની સારવાર અકસ્માત સ્થળ ઉપર જ કરવામાં આવી હતી, જેમાં સ્થળ ઉપર જ બોટલ ચડાવીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને લોહીલુહાણ હાલત સુંદાયેલા ચારે પગને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. તો મહંત સુનિલજી મહારાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ યુવાનો દ્વારા સારવાર બાદ ઇજાગ્રસ્ત ગાયને પ્રાંતિજ પોજરામોરમાં મોકલી આપવામાં આવી હતી. જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ.